માં એક છેલ્લા કાજી માં અમારા છે તો એમને પણ સાથે આરતી કરીશું. પ્રસંગે ઉપસ્થિત પહેલા તો માના નોસાબ એટલે કે પિયર પક્ષમાંથી પધારેલ અમારા બંને મામા વાલજી મામા તથા સામજી મામાનો પરિવાર, માસીઓ, ભાણીઓ અને તથા જનાઈઓ એ અમારા પરિવાર તરફથી પધારેલા પહેલા તો ભાઈઓ, બહેનો, દીકરીઓ, જમાઈઓ સર્વેને હું દિલથી આવકારું છું તથા અમારા મંજી બાપા પરિવારમાંથી પધારેલ ને આમંત્રિતોને પણ હું આવકારું છું. આજુબાજુના આમંત્રિત મહેમાનો તથા મોડાસાથી પધારેલી વિવિધ સંસ્થાઓમાંથી આમંત્રિતોને પણ આવકારું છું. આ સાથે ખેતી સંતોષી કોઈ પણ આવેલા છે, પછી સાંભળા બદલાવાના પ્રસંગમાં વેવાઈ વેલા જે આવેલા છે એ પણ આપને દિલથી આવકારીએ છીએ. ગ્રામજનો તથા બહેનો, બાળકો અને ભૂલકાઓ સર્વેને અમારા પોકાર પરિવાર તરફથી, નાના બાપા પરિવાર તરફથી સર્વેને આવકારું છું અને નતમસ્તક એમને વંદન કરું છું. જે ખીલું છે તે ખવડાવવાનું છે, જેનો દિવસ ઉગ્યો છે તો આથમાવવાનો છે, એ પ્રમાણે જીવાત્મા જન્મ લે છે અને એનું મૃત્યુ થાય છે. છતાં જીવનમાં માણસ કે વ્યક્તિ કેવું જીવી જાય છે અગત્યની વસ્તુ છે. અમારા માતૃશ્રી એનું આજે એમનું મંગલ 95 વર્ષની ઉંમરે જે એમને પ્રભુ ચરણમાં એ સમાયા છે ત્યારે પ્રભુ એમને એમના ચરણમાં સમાવી લે, એના રવિમંડળમાં એમને આશરો આપે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. બાના છેલ્લા દિવસોની હું વાત કરું, આમ તો બા શારીરિક દ્રષ્ટિએ તો એમને કોઈ તકલીફ હતી નહીં અને એ એટલા બધા મનોબળ પણ એટલું મજબૂત હતું અને કોઈ પણ એમને બીમારી પણ નહોતી. છેલ્લા કેટલા દિવસોમાં એટલે કે અમારા બાપુજીના દેહાંત પછી થોડા માનસિક રીતે થોડાક હતાશ થયા હતા અને થોડા એ રીતના કાયમ માટે ગુંજ્યા કરતા, એના પછી થોડું એને મનોબળ નબળું પડ્યું અને ધીમે ધીમે એ થોડા ઉંમરના હિસાબે થોડા શિથિલ થતા ગયા અને છેલ્લા 4-5 મહિનામાં એ થોડા પથારી વર્ષ હતા. તો એમને કોઈ પીડા હતી નહીં, દુઃખ હતું નહીં, કદી એમને એ નથી કહ્યું મને આ દીકરા તકલીફ છે, મને આ તકલીફ છે. અમે દર રવિવારે હું આવતો જ અહીંયા અને માને પૂછતો માં તમારી કઈ ઈચ્છા છે, તો માં કહે કે મને કોઈ ઈચ્છા જ નથી, એમ બધું સર્વસ્વ અમે પૂરું કરી ચુક્યા છીએ એટલે અત્યારે પણ સંતોષી હતા. બરોબર, માના ઘર વિશે હું વાત કરું તો અમે નાનપણથી જયારે અમે સમગ્ર થયા
ત્યારથી અમારા માને એક જ અપેક્ષા હતી કે પેલા તો દીકરા તમે સત્યને માર્ગે ચાલજો, કદી જૂઠામાં ભાગ લેતા નહીં અને મહેનત કરજો. અને બીજો એનો મેઇન આશય હતો કે તમે ભણજો, એજ્યુકેશન લેશો તો સમાજમાં તમારી પૂછા થશે. એટલે આ રીતે અમારા માને શિક્ષણ પ્રત્યે એને એટલો જ બધો ભાવ હતો. અને એ શિક્ષણ માટે તો અમારા બાપુજી અને અમારા મા અમને અમારા અમે તો બહાર નહીં ભણ્યા, પણ અમારા બધા પોતરાઓને અમારા મા એમને એ જ્યાં ત્યાં બે લોકો જ્યાં ભણ્યા ત્યાં એમને ઘર ખોલ્યું અને એમને એ રીતના છોકરાઓને ભણાયા. એટલે એમની મેઇન ઈચ્છા હતી કે શિક્ષણ પ્રત્યેની એની જે ભાવના હતી. અને બીજો એમનો એક જ મંત્ર હતો કે દીકરા કમાજો, મહેનત કરજો અને પ્રેવર કરજો. પ્રેવર ત્રીજો ભાઈ છે. એટલે આ એમના એ રીતના જીવનના જે ઉલ્લેખ કરીએ તો એ પ્રમાણે જો આપણે ચાલીશું તો જીવનમાં આવતી હર કોઈ મુશ્કેલી આપણે સરળતાથી આપણે પાસ કરી શકશું. પરિવાર પ્રત્યે એમને એટલી જ લાગણી હતી કે પરિવારની અંદર કોઈ પણ તકલીફ હોય તો અમારા પરિવારના દરેક સભ્ય એમને નાના બાપા અને માને યાદ કરે, અને યાદ કરવાની સાથે એ પોતે તરત જ જ્યાં જવાનું હોય ત્યાં જાય અને એમને સોલ્યુશન આપે. અને અમારા બાપુજી તો એટલે સુધી કહેતા કે તમે છોકરા ગભરાતા નહીં, અમે તમારા ભેગા છીએ, તમને નાણાંની જરૂર હોય, તમારા અમારા કઈ પણ મંત્રાલયની જરૂર હોય કે અમારા કઈ પણ સલાહની જરૂર હોય તો અમે તૈયાર છીએ. એટલે પરિવાર પ્રત્યે પણ એમને એટલો જ ભાવ હતો. આ જ રીતે અમારા માતા સ્વર્ગસ્થિત કેશવબેન એમનું જીવન સારું જીવી ગયા. ફરીથી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના જીવાત્માને એ પ્રભુના ચરણમાં સમાવી લે, એવી જ આપણે પ્રભુ જોડે પ્રાર્થના. તેમના કુલ 7 સંતાનો, તેમાં 5 બહેનો અને 2 ભાઈઓ. તેમાં પ્રેમજી બાપાનું બીજા નંબરનું સંતાન એટલે આપણા કેશરબા. કેશરબાનું અમારા દાદા વાલજીભાઈ વેજીભાઈ બોકાર હાથીપુરા કંપની વાસી ના બીજા દીકરા અમારા દાદા સ્વર્ગસ્થ નાના બાપા વાલજીભાઈ બોકાર સાથે લગ્ન જીવનથી જોડાયા. ત્યારબાદ પરિવારની વહેંચણી સ્વરૂપે 2 ભાઈ અહીંયા શિવપુરા કંપા અને 2 ભાઈ હાથીપુરા કંપા વસવાટ કર્યો. નાના બાપા અને કેશરબા કુલ 3 સંતાનો, તેમાં મોટા સવિતાબેન મણિભાઈ પારસિયા અને બીજા નંબરના એટલે કે મોટા દીકરા ડોક્ટર મોહનભાઈ રાણાભાઈ પટેલ અને સૌથી નાના એટલે જીવનભાઈ રાણાભાઈ પટેલ. એમાં મોહનભાઈ છે જે અત્યારે સકલાસના વસવાટ કરે છે અને એમનો વ્યવસાય ડોક્ટર તરીકેનો વ્યવસાય છે. એ ત્યાં તે 40 વર્ષથી ત્યાં સંભાળે છે. અને મોહનભાઈના ધર્મપત્ની એટલે એમના વહુ. હવે એમના પૌત્ર પૌત્રીનું વિશે વાતો કરું તો એમના મોટા દીકરા જે મોહનભાઈ છે એમના કુલ 2 સંતાન, ડૉક્ટર દીપકભાઈ અને હું એટલે ડૉક્ટર ગાજરબેન. ડૉક્ટર દીપકભાઈ અત્યારે હાલમાં મોડાસા અને એમના ધર્મપત્ની સોનલબેન એ અત્યારે મોડાસામાં વસવાટ કરે છે. દીપકભાઈ અત્યારે સત્યમ હોસ્પિટલ મોડાસા ખાતે MD તરીકેની ફરજ બજાવે છે. અને હું એટલે અમે ડૉક્ટર કાજલ પિયુષ પટેલ અમે ગોધરા લીમખેડા ખાતે છીએ અત્યારે, ત્યાં અમારું ક્લિનિક છે. અને હવે બીજા દીકરા જીવનભાઈની વાત કરીએ તો એમના 2 પુત્ર મોટા છે નિલેશભાઈ અને એમના પત્ની જિંકલ ભાભી. નિલેશભાઈ નવી મુંબઈ ખાતે વેલર્સ તરીકે ફરજ બજાવે છે. અને એમના નાના દીકરા પરેશભાઈ અને ભાભી સ્વાતિ ભાભી. પરેશભાઈ અમારા શિવપુરા ભાભીનો ખાતે ખેતીનો વ્યવસાય અને કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય છે ત્યાં જોડાયેલા છે. અમારા બા કેશરબા પોતે થોડા કઠોર સ્વભાવના હતા. એમનામાં સહેજ પણ આળસ નહોતું, કેમ કે એમનો એક મૂળભૂત ધર્મ હતો કે આળસ નહીં કરવું, ખૂબ પરિશ્રમ કરવો. અને એમને અમને દીકરી તરીકે બી એ સંસ્કાર આપ્યા હતા કે પરિશ્રમ કરશો તો જ આગળ વધશો. અને એમનું બીજું એક પપ્પાએ કીધું એમ બીજો એક ખાસ મંત્ર હતો કે ત્રેવડ ત્રીજો ભાઈ. અને જે અત્યારે અમને પણ અમારી લાઈફમાં બહુ બખૂબી એકદમ ઉપયોગી છે, કેમ કે દીકરી તરીકે જો ત્રેવડ કરતા આવડે તો જ ઘર કમ્પ્લીટ ચાલે છે. એટલે અમને અમારા ભાઈ એ અને બીજું એમને સહનશીલતા અને મર્યાદા પણ અમને બહુ બખૂબી શીખવાડી છે, જે પણ અત્યારે અમને અમારા જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે. અને દાદીમાં પોતાના વ્યવસાયમાં એટલે કે ખેતીમાં ઘરે બધું કામ કરીને પણ દાદાને ખૂબ મદદરૂપ થયા હતા. એટલે દાદાને બધી જગ્યાએ એમનો પાછળ બિલકુલ હાથ હતો. દાદાનું જે આગળ છે એ અમે એટલે દાદીમાના લીધે જ છે. એટલે દાદાને ખૂબ દાદીમાએ સપોર્ટ કર્યો હતો અને એમને જીવનમાં ઝીણું ઝીણું કાપીને
કરકસર કરીને અત્યારે જે ભેગું થયું છે કે જે આપણા દીકરાને જે અમને આપી ગયા છે તે એમના પરિશ્રમના લીધે છે અને એમને ખેતી લાયક જમીન પણ ઘણી બધી વસાવી છે. સાથે સાથે સવાર સાંજ મંદિરે દર્શન કરવું, ભગવાનનું નામ લેવું એ પણ એ કહેતા ને અમને પણ કહેતા કે તમે ભલે નાના છો પણ નાનેથી તમે સવાર સાંજ મંદિરે દર્શન કરવા જાઓ, ભગવાનનું નામ લો. તેરમા વિશે તો વાત કરી, જીવન ધર્મની વાત કરી. તેરમા ને દાન બાપાનું જીવન આપણે જોઈએ તો એને યુવાનીમાં નાનપણમાં ખૂબ પરિશ્રમ કર્યો. અમે ઘણા એને જોયા એમને એના જીવનમાં 18-18 કલાક મહેનત કરી આપે કહીએલો. તેવા આપણા બધા વડીલોની વાત કરી આપણે નહીં તો બધા વડીલો એક પુરુષાર્થ, તો પુરુષાર્થ એ વિકલ્પ છે. તો બીજી વાત કરીએ તો સમાજની વાત કરું તો દાનવા પર સમાજના અગ્રેસર હતા. સમાજમાં કોઈ બી નાનો મોટો પ્રશ્ન હોય, કોઈ સલાહ સૂચન જરૂર હોય, કોઈ આર્થિક જરૂર હોય, હું ઘણી બધા સમાજમાં જતો દાનવા જોડે જતા તો ત્યાં પણ એક કંઈક પાછા ના પડતા કે વાપરતું તો લખી લો આપણા કે હાજરી ના હોય અને અમે સમાજમાં બેઠા કોઈ સલાહ સૂચનની જરૂર હોય, કોઈ આર્થિક જરૂર હોય તો દાદા આપવાની યાદ કરીએ અમે કે દાદા આપા ફોન કરીને અમે આવી ના મળવા કે ભલે પછી કંઈક પગાર રોટલા ક્યાં થઈ શકે તો એ મોટા પગને અમે ભાડા પાસે કે કોઈ બી સમાજના કામ માટે આવતા હોઈએ તો એ જમવાનું પણ બપોરનું તૈયાર હોય એટલે માર્કેટમાં મોટો માનો ફાળો હોય કે ઘરના માય જો તૈયારી હોય તો એ આટલું કરી શકે અને માએ ખૂબ એને સમાજ માટે એની ભાવના પરિશ્રમ કર્યો હોય, ભક્તિ કરીએ, દાન પૂરે કર્યું હોય અને આજે સમાજને કુટુંબીને હતા વાલાને બધાને ખૂબ એને હેલ્પ કરીએ. આજે વાત કરી શિક્ષણની તો શિક્ષણ એના પરિવારમાં તો એને ભણાય છે, સગા વાલામાં સ્નેહજનને સમાજને પણ એ શિક્ષણની હું આપીએ, આર્થિક મદદ પણ કરીએ અને એના દાન આપવાના લીધે કેટલા પણ ડોક્ટર થયા કે સમાજમાં કંઈક પરિસ્થિતિ આર્થિક કંઈક ભરવું ડોનેશન હાથે તો દાન આપવાને યાદ કરીને દાન આપવા કેટલી ના નહોતા કહેતા. એટલે આવા આ પરિવારે ખરેખર એટલું જેનું આપી હું આ દરરોજ જમાઈ જાઉં એટલે મને તો બધી આવવાથી ખબર છે અને જમાઈ પાછા ન પડતા અને દાના આપણે મેં કહીને કે માની કે શ્રેવશ્રી જો ભાઈએ માં કોઈ જ ભલામણ કરતો કે મોટા મોટે કહી દેતો કે સત્ય કેવું કરવું કેવું દવા હંમેશા કરવી હોય પણ ભૂલતા રહી હોય કે જમાઈ આ કર્યા જેવું ના કર્યા જેવું નથી એવું કે જમાઈ જેવું નતા લાગતા ચિત્તા જેવું લાગતા હતું એટલે જેને કહે હું મોટો મતે કહે અને હતા હાલમાં એવું કેમ કહેવાય કેવું ને મોટો મત કેવું સાચું કેવું એ મારો ગુણ હતો કે અને ગુણ આપણે ઉપયોગી હતો પાછો આપણે લાગે પણ એવું જીવનમાં આપણે જીવન કરકસરની વાત કરીએ, મર્યાદાની વાત કરીએ, સંસ્કારની વાત કરીએ, સંસ્કૃતિની વાત કરીએ, ધાર્મિક વાત કરીએ, તણપુરની વાત કરીએ તો એ બધા એના જીવનની ભલામણ એવી રીતે કે તમે આટલું કરશો તો જીવનમાં આગળ જશો તો એવા જીવન આપણે એના જીવનમાં એના હું આપણે જીવન ઉતારી તો આપણું પણ જીવન ધન્ય બને. બીજી વાત કરું આપણે સમાજની તો સમાજના વડીલો આજે 25-50 હોવાના ઇતિહાસમાં જઈએ તો આપણો સમાજ એક ખરેખર સેવાભાવી સમાજ, આ એકબીજાને મદદ કરવાનો સમાજ, એકબીજાને ધાર્મિક સમાજ, વ્યસન મુક્ત સમાજ. હવે આવો સમાજને આપણે 18 મહિનામાં આપણી સમાજની નોંધ લેવાતી હતી હવે થોડીક કંઈક ઉણપ આવીએ અને એમાં આપણે નુકસાન પણ થશે. આવા દાખલા પણ છે વ્યસન આવું આપણા સમાજમાં કે નીતિમત્તા ન જાળવી કે ધાર્મિકમાં તો ઉણા ઉતરવું મોડાપણું કરવું એમાં આપણે નુકસાન છે. તો ખરેખર પાછળની યુવાનોને આ બાબતમાં આપણા વડીલોને જે ભલામણ કરી હતી એ આપણે જીવનમાં ઉતારી તો આપણે જેવા વડીલો જીવન જીવ્યા આપણે એમ નથી કહેતા વડીલો 18 ખૂબ પસંદ કરતા કરીએ આપણે ભગવાન અત્યારે ઘણી સંપત્તિ દીધી વૈભવ શું દીધો આપણે ભોગવો આપણા વડીલોનું જીવન કેવું હતું એ આપણે યાદ હોવું જોઈએ કે ખરેખર વડીલો કહેતા હોય પણ આપણા વડીલો કેવું જીવન જીવતા હતા એ આપણે ખાલી યાદ રાખશું ને તો એ આપણા જીવન અથવા ગુણ કરશે. તો આવું જીવન આપણા વડીલો ખરેખર આ બે માવતરે ખૂબ આપણે એને ભલામણ સાથ સહકાર અને દાન પૂન કરીએ ને એની આપણે એને ગુણ કરીએ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવારે આ માની અને આપણે ખૂબ સેવા કરી પાછળ. સર્વને મારા નમસ્કાર, જય ગુરુદેવ. અમારા ભાઈ આગળ વાત થઈ ગઈ એ પ્રમાણે સ્વભાવે થોડા કડક હશે. અમે રામજાણી એટલે અમે જગતની ઋષિ એટલે વાસામાં થોડા કડક હોય પણ સાથે સાથે બીજું વધારામાં શબ્દ ઉમેરાતો એનાથી અમને ગર્વ થતો કે ભાઈ સત્ય કહેતા અને સાચું કહેતા અટકાતા નહીં. પછી તે અમે ગમે તે વ્યક્તિ હોય, ડોક્ટર સાહેબ હોય તો ડોક્ટર ને કહી દે, ડોક્ટર સાહેબ બીજા ડોક્ટર સાહેબ ને લઈ ગયા તો બીજા ડોક્ટર સાહેબ ને પણ કહી દે કે આ મોહન છે તે ખાલી ખાલી મને અહીંયા લઈ આવે છે કે જે તે હોય તે. એમાં પછી ગીતા ની કઈ સજ્જન છે કે કોણ છે એટલે એ પણ
અમને આનંદ લેવાય એવી વાત છે. સમાજને ખરેખર હું આ ઘર કુવાના ઘર આવતા તઈ આવતા મોડા મોડા પણ જઈ આવી તઈ ફુવાને ભાઈ કહેતા હોય અંદર જઈ એટલે ભાઈને કુવો બે પાણી આવ્યું ના આવ્યું ભાઈ ઓડી ચાલુ કરી દે અમારી ઓડી લેવાઈ જાય આવે એમ કે પાણી આવે ના આવે ત્યાં સુધી ધીરજ એ રાખી ના શકે સીધી ઓડી ચાલુ થાય શું કર્યું ફલાણા ખેતરમાં શું આવ્યું આ ખેતર ખેતર એમ બધા ખબર જ હોય એટલે સંપૂર્ણ ઓડી લેવાઈ જાય બધું રોવાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું પછી પપ્પા મમ્મીની પૂછપરછ થાય આ બધું થોડું હોય ને હાભળે મરક મરક હશે રામજાણી અને પોકાર પરિવાર બેનો સમન્વય એટલે પણ ક્રિટિકલ વસ્તુ પોકાર પરિવાર આમ આપણા સમાજમાં જુઓ તો ધીર ગંભીર શાંતિ જરૂર પડતું બોલવું અને જ્યાં જરૂર ન પડે ત્યાં બોલવું નહીં અને એમાં આપણે ખરેખર શીખ્યા જેવું છે આજના યુવાનોએ પણ આ વિકટ પરિસ્થિતિ વિપરીત વિચારધારા વાળા ભેગા થઈ અને જે કઈ સંસાર ચલાવ્યો અહીં આગળના વધતા હોય કીધું એ પ્રમાણે પૂરો મરક મરક હશે અને ભાઈ કહી લે એટલે પછી કે હવે ઓડિટ થઈ ગયું પછી શું આવે જવા માટે ચેકિંગ આવે ને કે હવે કે અમે આવશું મહિનો થઈ પછી એટલે થી પતી ના જાય મહિને પાછું ચેકિંગ આવે ત્યાં લાડુ કે કેમ કેમ છે તું કહેતો તો એ પ્રમાણે છે કે નહીં એટલે જીણી જીણી કાળજી રાખતા દરેક સગા સંબંધી આ તો અમારી વાત છે પણ ભાઈ કુટુંબમાં હાથી પૂરા જાય તો પણ આ જ પરિસ્થિતિ જે આવે એની કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન થી બારીકાઈ થી નિરીક્ષણ કરવું અને ફ્લુએમાં સાથ દે અને બંને વિજેતમાં નીકળી જાય વધારે ના કહેતા ભાઈનો સ્વભાવ જરૂર કડક હશે પણ ઉપયોગી હતો એને અમને વારે ઘડીએ પણ ટકોર્યા હતા શિક્ષણની ક્ષેત્રે અને ત્રેવડની ક્ષેત્રે માની લીધા પણ પ્રેમ હતો આ ઘર આપે ખાસી ખાસી વગર આપણ આપતા હતા એ માટે એટલે જ ભાવ જાગ મળતા એવો ભાવ હતો પરંતુ આ વાતો હમણાં ઘણીયું કર્યું કે માં ખારા હતા અને ખારા હતા તઈ જ આ કુટુંબમાં સંતાન રહ્યા અને આજે અહીં ખારાપણ ઘરમાં ગામમાં સમાજમાં એ બધી આગેવાની જતી રહી અને સમાજ ક્યાં જાય રહી આપણે વિચાર કરજો એની બધી જરૂરત આજે સાચું કહેવું ને એ જરૂર એમાં ગભરાવાનું ના હોય ઘરમાં હોય કે ગામમાં હોય ગામનો આગેવાન માણસ હોય કોઈ લકડી મેળે હાથું લાગે એ બરાબર નથી સાચું કહેવું જ જોઈએ અને સમાજમાં પણ ગોળ ગોળ હખર કરવાની વાત ન કરવી જોઈએ સત્ય વાત તો કહેવી જોઈએ તો સમાજ બચશે અને નથી થવાની કહેતી અત્યારે આ વાત વિચાર કરો કે આપણી સમાજ પાછળની છાન ક્યાં ભોગવી અને ક્યાં જશે એમાં જેને સમાજનું કામ કરે ને એને તો બહુ ચિંતા થાય છે કે આ સમાજનું શું થશે એમાં વેસન ફેશનમાં એટલી ચડી ગઈ કે ક્યાં અટકશે તો આ બચાવવાની જરૂર છે આ મામીને ખારા ખારા કર્યા હું એને બહુ માન આપું ખારું કુટુંબમાં ઘરમાં એક માન હોવું જ જોઈએ વધ્યા વગર પણ તથા જોવા જોઈએ વધે તે રૂપું ન હતા પણ એને એવી છાપણી નું એમ કે આપણે ખોટું કરશો ને તો વધશે એ હોવું જ જોઈએ તો જ ઘર બચે અને સમાજ બચે એટલે આ જરૂર હતી અને એને કરી બતાવી મેં અને આજ તમે એના બાળકમાં પોતામાં બધે કઈક ધંધા કરે ના ફરે ના ક્યાંય આવ્યું એ વ્યસન કૃષ્ણના કારણથી અને બીજું કરકસર કરકસર ત્રીજો ભાઈ એ હાચી વાત છે અને કરકસર હવે બધી જતી સમાજમાં આપણે જોઈ ગયા ઘર જાલે એ તો ભલે અને ન જાલે એ ભલે પણ એટલું જાલે એ વ્યવસ્થિત વાપરેલા અને ન જાલે એ ખપે વાપરેલા કે એને પછી એમ કે આપણે થઈ જશે વાપરવાની જરે ભરસો કરવાની જરે એવું એ પણ એક દી થઈ રહેતો આ વડીલોએ કેટલી મજૂરી કરીને આ તમને વારસામાં કીધું એ ધ્યાન રાખજો તમે વધારો નહીં તો જાય કાંઈ નહીં પણ છે એને ટકાવી તો રાખો તમે વિચાર કરો તમારી જિંદગીના બાપાએ કરેલું હોય ને કરો કે સમાજ ની રોજો તમે સમાજ ક્યાં જશે એટલે આ ખાસ જરૂરે કરકાઈ હોવી જ જોઈએ અને આ ઘરમાં રાખીએ આ બધા છે સંસ્કારમાં
संपत्ति मां कई खामी दिखाई पाछी प्रेम मां वायु मां जरा देर बाद जो दिखाई दो जरा तो आ दरेक मां संस्कार आपवानी आपणे पण फरज छे एम नथी नहीं कि आपणी फरज नथी आपणे घर मां वरुण आव्युं कहीं कर आया तो ये जन का हाल का आपने कहा ना कहिए कि कहाँ ना कहिए कि खराब पड़े ये तो क्या हुई बार उड़ी जैसे कि आपना बाप ने आपने ना बाप आई सरकार दीवानी माँ बाप ने फरज छे बच्ची ना माने तो इन आपने आपने फरज माँ आपने चुकू ना जुई आ खास जरूर छे अने आ कर जो ना का हजी वेतन माँ खास बचो वेतन माँ पहला अने भुटका ना भाई भुटका भी आगे आ जाएगी मन अरे कोर्ट में देखियो ने पची નોટ લેતા કે કઈ સમાજ છે કેટલી સંસ્કારી અને મા બાપ ની સેવા કરવાની સંસ્કારી આ જુઓ તો આ લેવાની હતી ની આજે તમે વિચાર કરો કે કચ્છી સમાજ ને અહીંયા કોઈ પણ અહીંયાની વસ્તી તમને ઉધાર કે ગ્રાજી પૈસા દે તો મને કહેજો કે આપો દેજા આપણી સમાજમાં પણ થઈ ગયું તો આ આપણું વ્યવહાર ઓળખ આપણું થશે શું એટલે આ વ્યવહાર રાખવાની જરૂર છે અને હજી ચેપો કાકા ઉડી હજી નથી હજી ચેપતો ને તો હજી બચતો એટલે આ ચેપવાની ખૂબ જરૂર છે પણ કેમ અહીંયા મગજમાં અને વધારે ક્યાં થયું મને એમ લાગે નું ઓપું કરીને લાગ્યું તો કોઈ લાગે તેની ની સત્તા જતી રહી બધી માએ આ સીધી થઈ ગયા એકદમ લાચા એ કહે ના કહીએ કે બોલ્યા કે તમે એમ કામ હારો તો હારો દેવો તો દેવો આવું કેમ આ ગાડા ના આવે એમાં આવું આ બધું શું થઈ જાય આ પેર માં જેમાં હોય ને ઉગ્યા તો એવું માળો કઈ મનાય ને હચાય કે એ કરગસર વાળા હતા ને અટકાવતા ખરાબ રસ્તે જતા બાળકે આપણું ખરાબ રસ્તે જતો કહી એવા મોટા માટે આ દીકરા બાપ કહીએ ને એને કેમ કહેવાય બચવાની ખૂબ જરૂર છે પરંતુ એટલા નીકળથી હું બેસી નથી શક્યો એ મારું દુર્ભાગ્ય છે પણ જ્યારે જ્યારે ગામમાં આવતો ત્યારે ગામમાં જે વાતો નથી કે તમારા કાકી ગામના ગમે તે માણસને ગમે એમ કહી દેતા અને પાંજના વચ્ચે કહેતા ત્યારે મેં કહ્યું ના મેં કહેતા એનું કારણ કારણ કે એ ગામના માણસો બધા જે છે એને પોતાના માનતા હતા ગામના તો માનતા પોતાના કુટુંબના સભ્ય માનતા હતા અને એ પાછળ ન રહી જાય એની કાળજી માટે એને વર્તા એ સારો ઉત્તમ એ ગુણ હતો અને કરકસર એમના જીવનનો ખૂબ મોટો ભાગ હતો અને કરકસરના ભાગ રૂપે આજે એમની આ દિલીવાળી આપણે જોઈ રહ્યા છીએ એક મારા જીવનની અંદર બનેલ ઘટના હું તમને કહું જ્યારે અમારી દીકરીના લગ્ન પ્રસંગે તેઓ કટક વધાર્યા ત્યારે કંઈક અખી બાપા હસનપુરાના ગાંધી બાપા ઈટાડી કંપાના બધા ભેગા આવ્યા હતા ઘણા બધા પછી એક જ મને એમ કહ્યું કે આ બધા તો હા ફરીથી કદાચ કટક ન પણ આવી શકે અને કટકની બાજુમાં જ કલકત્તા છે અને કલકત્તા હું જો ન ફેરવું તો નગુણો ગણા કારણ કે ફરી આવશે કે તે નહીં સવાલ કારણ કે 2000 કિલોમીટર દૂર મને મારા કુટુંબ જે બધા પરિચિત પણ જયારે મારા છોકરાના લગ્ન પ્રસંગ માટે
બેવિસર માટે મે આ અંકોમાં પ્રસ્તાવ નાખ્યો તો કે તમે સાચા, તમારું કુટુંબ સાચું, તમે વેલ છે પણ છેટા, કારણ કે ઈ જમાના 2000 કિલોમીટર દૂર એટલે મુંબઈ ની વાત કરો તો અત્યારે એમ લાગે છે મુંબઈ આવ્યું, પણ 87 પહેલા તમે જો તો મુંબઈ એટલે શું? અરે છોડો મુંબઈ ની વાત મૂકો, મારા સાસણની 6 દીકરીઓ એમાં બીજા નંબરની દીકરી નડી અપનાવી ઈ બાપો વાત કરતા, મારી 6 દીકરીઓ માંથી 5 દીકરીઓ લગ્નમાં છે પણ એક ઠેઠ નડિયા નાન પ્રા લાટે કેટલું છેટું લાગતું કહેવાનો મતલબ ઈ પરિસ્થિતિ હતી. ઈ પરિસ્થિતિ મને 2000 કિલોમીટર પર છોડી દે સ્વભાવિક ના આપે, કારણ કે જ્યાં સુધી નજીક થતું હોય ત્યાં સુધી બીજે ના જવાય અને ન છૂટકે મારે તો પછી ત્યાં જ બધા કચ્છના સાથે વ્યવહારો એટલે લગભગ મારા બધા વ્યવહાર કચ્છના છે એમ કહેતો કહેવાય. ઈ પ્રસંગે દીકરીના લગ્ન પ્રસંગે બાપા આવેલા અને એવું તો મને એમ થયું ચલો એમને કલકત્તા લઈ જવું અને કલકત્તા લઈ ગયો અને ત્યાંની પ્રખ્યાત અનારકલી હોટલમાં બરાબર એમને લઈ ગયો અને જમવા બેસાડ્યા. એટલે મેં ઓર્ડર કર્યો ભાઈ મટર આલુ મટરનું શાક અને પરોઠા તો આપજે. દાદા નદીમાં ખુશ થઈ ગયા રીતે અને બધા બેઠા જમવાનું આવ્યું અને પરોઠા એટલે લસલસતા પરોઠા કે દાદા એની જિંદગીમાં ખાધા ના હોય, ભલે કિંમત ઉત્પાદન કરતા હતા પણ પરોઠા શું છે ખબર નહોતી. એટલે તરત જ કાકા એમ કાકીને ટકોર મારી ખાતે ખાતે કે જિંદગી આખી નો તેમને આગળ પણ ખબર હોય તો તરત કાકી આગળ હાજર તો આપી હતા. તરત કહી દીધું તમે અઠવાડિયા પૂછતા ઘીનો ડબ્બો હોય કેટલો બાકી હોય ભરવાનો તો હું તમને કઈ ખવડાવું. તમે આજે ન કહ્યું હોય તો ખવડાવો અને વાતે આખી ન કહ્યું હોય તો ખવડાવો અને ખવડાવો તો અહીંયા થોડા ના ખાઈ શકે સીધી વાતે. આજે એમની કેપ્ટનશિપ ને હું સલામ કરું છું અને હું પણ આ ઘરનો જ સભ્ય છું. આ બાજુમાં જે ઘર મારું છે પણ છેલ્લા પણ કેટલા વર્ષોથી 52 વર્ષથી હું મારી છું એટલે એમના સહવાસમાં બેઠો મૃતો અને એમનાથી મને જે મળ્યા એને લીધે આજે પણ હું મારા કુટુંબ સહિત બધા અમે વેલસેટ છીએ. દયા કરો એમની, કારણ કે એ ખૂબ ગરમ થઈને પણ ક્યારેક કહેતા પણ એ ગરમની અંદર પણ આપણી ઉન્નતિ હતી છે એવું સ્વીકારી અમે લેતા અને આ રીતે આગળ વધ્યા અને આજે અમે પણ ભગવાનની દયાથી અને માવિત્રની દયાથી અમે પ્રગતિ છીએ એમ હસ્તું.